રૂપિયા ધંધામાં નાખીએ તો નો સોરી ઇટ વોઝ નોટ મી. અને પછી ખબર પડી કે આઈટીનો બિઝનેસ એવો છે જેમાં પૈસાની જરૂર નથી બટ બ્રેન કેપિટલ છે, અને નાનપણથી શીખવાડ્યું હતું કે નોલેજ ઇઝ પાવર, મની એકદમ ભરપૂર મારે લાણી કરવી છે જેટલી મારાથી થાય એટલી, બસ એવી રીતે હું લોયર થઈ ગઈ છું અને ત્યાં છું ત્યાં. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ એન્ડ રિસ્પેક્ટેડ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ, થેન્ક યુ ફોર કોલિંગ મી યર એન્ડ બીંગ અ પાર્ટ ઓફ યુ એન્ડ શેરિંગ માય વ્યૂઝ. એકચ્યુઅલી હું છેલ્લા કલાકથી અહીંયા જોઉં છું બધું, આઈ એમ સો ઇમ્પ્રેસ્ડ એન્ડ મોટિવેટેડ જે રીતે બધા બહેનો ગયા બધા ફ્લેગ્સ લઈને વોટ્સ ટોકિંગ અબાઉટ વોટ ધ ડેડ, એ બધું સાંભળીને તો મને લાગે છે હું કશું જ નથી કરતી, અને એટલે હવે આઈ હેવ ટુ ગેટ આઉટ ફ્રોમ દેટ કોમ્પ્લેક્સ. કમિંગ બેક ટુ ધર પોઈન્ટ ઓફ હર કે હાઉ ડીડ આઈ ગેટ મોટિવેટેડ ઓર હુ ઇઝ માય મોટિવેશન, આઈ એમ કમિંગ ફ્રોમ અ બિઝનેસ ફેમિલી એટલે બચપનથી ફાધરને કામ કરતા જોયું છે, સન્ડે બી કામ કરે અને 24 કલાક કામ કરે કામ કરે, જોડે જોડે મેં એમને કમ્યુનિટી સર્વિસમાં બી જોયા છે. માય ફાધર વોઝ ધ હોમગાર્ડ કમાન્ડન્ટ ફોર અમદાવાદ, એટલે એન્ડ બિઝનેસને આ બંને કરે એટલે યુ નો યુ એન્ડ હી ઇઝ અ વેરી ઓનેસ્ટ એન્ડ કમિટેડ પર્સન, સો એમને આ બધું જોઈને મને પોતાના સેલ્ફમાં એમને જોઈને મોટિવેશન આવ્યું, મારા મમ્મીને જોઈને મોટિવેશન આવ્યું. અને પછી ધ સેકન્ડ બેસ્ટ મોટિવેશન વિચ આઈ ગોટ ઇઝ દેટ કે કોલેજ પછી શું કરવાનું, તો ઓબ્વિયસલી કમિંગ ફ્રોમ અ બિઝનેસ ફેમિલી હેવ ટુ ડુ બિઝનેસ, ફ્રેન્કલી સ્પીકિંગ ચોઈસ નહોતો, અને યુ કાન્ટ થિંક કે જોબ કરવાનો છે, અને એ વખતે તો પ્રોફેશન ઇઝ નોટ અ થિંક કે યુ બીકમ અ ડોક્ટર ઓર લોયર ઓર વોટ એવર, અને હવે બિઝનેસ કરવું છે તો યુ નો એક બચપનથી એવું હતું કે પોતાના પગ પર ઊભું રહેવાનું, પેલું પિક્ચર હતું પેલું, અરે પેલું ગીત કયું હતું, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી તી ઓર હમ અપને પેર પે ખડે રહે, હા અપને પેર પે ખડે રહે જમાના દેખાવા, એવું બધું છે ને, તો એ આમ પેલું બચ્ચા હોય એટલે પિક્ચરો તો બહુ જોતા હોઈએ, અમે અત્યારે જોઈએ છીએ, એટલે એ જે થોટ પ્રોસેસ હતું તો એ થોટ પ્રોસેસના લીધે યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ ટુ ધ સોસાયટી. પછી એવું થયું કે જ્યારે બિઝનેસમાં આવ્યા, સો કોલ્ડ બિઝનેસ એટલે એવું તો કંઈ ચાલુ નહોતું કર્યું, ત્યારે ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ યુ નો પીપલ સે કે બિઝનેસ માટે પૈસા જોઈએ, ઇન માય કેસ ઇટ વોઝ ધ અધર વે રાઉન્ડ, કેપિટલ વોઝ નોટ એન ઇશ્યુ બટ સ્ટીલ આઈ ડીડ નોટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ધેટ કેપિટલ, પુટ અપ અ કેપિટલ, બિકોઝ એટ ધેટ યંગ એજ યુ ડોન્ટ હેવ ધેટ મચ કોન્ફિડન્સ, દેટ્સ અ વેરી ઓનેસ્ટ કન્ફેશન. આઈલ ટેલ યુ વન થિંગ, કે તમને એવું લાગતું હોય કે આપણે એટ ધેટ એજ કોન્ફિડન્સ હોય અને આપણે કરોડો રૂપિયા, નોટ પાવર, નોલેજ ઇઝ પાવર, એટલે હું એમાં મોટી થઈ હતી એટલે એ મને થયું કે લાવ લેટ મી યુઝ માય નોલેજ એન્ડ કન્વર્ટ ઇટ ઇન્ટુ બિઝનેસ એન્ડ કન્વર્ટ ઇટ ઇન્ટુ ડુ સમ વેલ્થ ક્રિએશન આઉટ ઓફ ઇટ, અને એ ધેટ વોઝ ઓલ ધીઝ થિંગ્સ જે બચપનથી આખું જે રીતે તૈયારી થઈ હતી. અને પછી અધર ચેલેન્જિંગ પાર્ટ જે મને આવ્યો બિઝનેસમાં, કે એક તો આપણે બેન, અને યુ નો નોર્મલી વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ એવરીબડી ઓલ ફિમેલ્સ આઉટ હિયર, ઇનિશિયલ ઇટ વોઝ ઓલ દેટ, જેમ યાદ છે બહેનો ગાડી ચલાવતા હતા, અરે બેન ગાડી ચલાવે છે એ દૂરથી ચલાવી જાય ભાઈ, યુ રિમેમ્બર દેટ, એટલે વી હેડ દેટ ઇમ્પેક્ટ એટ દેટ ટાઈમ ઓફ હાયર, દેટ ઇમ્પ્રેશન એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ, વિચ નાવ વી ડોન્ટ હેવ થેન્ક્સ ટુ ઓલ ઓફ અસ અગેન. તો એના લીધે યુ નો યુ ઓલવેઝ વોન્ટેડ ટુ પ્રૂવ યોર સેલ્ફ, એન્ડ ટુ પ્રૂવ યોર સેલ્ફ દેટ વોઝ ધ મોટિવેશન. બેને પૂછ્યું ને કે તમારું મોટિવેશન શું હતું પ્રોફેશનમાં, તો એ મોટિવેશન હતું કે આઈ વોન્ટેડ ટુ પ્રૂવ માય સેલ્ફ, એન્ડ મારા પ્રૂવિંગથી મને એ બી ખુશી હતી ને આનંદ હતી કે મારી જોડે જે બહેનો છે વી વિલ બી એબલ ટુ ચેન્જ દેટ ઇમેજ ઓફ વુમેન એન્ડ ફ્રોમ એન હાઉસવાઇફ ઓર ફ્રોમ અ ધીસ થિંગ ટુ અ પ્રોફેશનલ કેરિયર બેઝ. થેન્ક યુ. થેન્ક યુ રુઝાન, બહોત બહોત ઇન્સ્પાયરિંગ રહા તીનો કા જો શરૂઆત હુઈ હૈ ઇનકે કરિયર મેં. એક મુજે પૂછના થા કે કમ્યુનિટી સર્વિસ જો હમ યહાં આજ બાત કરને વાલે હૈં કે પ્રોફેશન વિઝ અ વિઝ કમ્યુનિટી સર્વિસ, વોટ કાઇન્ડ ઓફ કમ્યુનિટી સર્વિસ ઇફ યુ આર ઇન્વોલ્વ વિથ સમથિંગ, તો જસ્ટ લેટ અસ નો કે આપ કિસ તરહ કે કમ્યુનિટી સર્વિસ મેં આપ ખુદ અપની તરફ સે અપને જો ભી ઇસ તરીકે સે આપ ઇન્વોલ્વ હૈં વો ક્યા કર રહે હૈં. માઇક માઇક કોડલેસ માઇક માં થોડો પ્રોબ્લેમ છે. હેલો હેલો યા આઈ સેડ કુછ જનરલ ઓપ્શન મેં નિકાલ દેંગે ક્વેશ્ચન્સ, ક્યોંકિ હમ તો ઉસી એડ્યુકેશન સિસ્ટમ મેં જનરલ ઓપ્શન વાલી. યા કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન, વોટ વોઝ ધ ક્વેશ્ચન, કમ્યુનિટી સર્વિસ વોટ વોઝ વોટ કાઇન્ડ ઓફ સર્વિસ, ઓકે યા કમ્યુનિટી સર્વિસ વોટ હાઉ આમ હાઉ એમ આઈ ઇન્વોલ્વડ ઇન ટુ ઇટ, લાઈક આઈલ જસ્ટ ગીવ યુ વન મોર ઇન્ટ્રોડક્શન અબાઉટ એમી બેન. આઈ કોલર માય ટીચર બીકોઝ શી ટોટ મી નોટ લો, અન્ડરસ્ટેન્ડ વન થિંગ, નહીં એ ચલ જાયગા અભી તો. She taught me, she did not teach me law, she was my teacher when I was in 10th to 12th and I had something ahead of that. So I call her teacher and she is my role model. So coming back now to the point that as she rightly said, ke emna profession mein emne je rite karyu, similarly when I started my profession in IT, I found out one thing from the very basic, from the day when I started my business, ke freshers were not getting a chance in the industry. So what I did was I started, my company had approximately 90 to 95% freshers.
and whom I used to train without giving or without taking money, but giving money. Many people told me, "Barobar tali to maro yaar." Thank you. Many people told me, it's a serious thing. Kanke loko mafat kaam karo abhi tayar kanke, you know, tame kyaai bhi, I mean, as if people are here in business, you'd be knowing ke tamare tyan koi bhi aave etle tame experience jo, which is very natural. Obviously, kanke tamne tayar ghodo gamto hoy, pehla na ghas khado, tagdo karo, an pachi dodao, koi ne bhi na game, kanke you are paying him. But in my case, it was the other way around, because I always felt that this youth very close and near to me, and I always felt that they should be given a chance, and if they are molded, I took it the other way around. I said I should mold the youth in such a way that they can help my company and in the future other companies also, and this is how we are going to build a healthy society. So this was one of the ways I gave my contribution to that, point number one. Point number two, obviously, we are business mai, etle pachi, secondly, people start expecting you to get into other services. So, an apni community to pehla hota, then I started working for my community in whatever, whichever ways and means, and major means was job, creation of job for them. And the third point I work right now is in women empowerment in terms of our entrepreneurship development for women, specifically and pertaining to giving them motivating them and inspiring them to make a career for themselves or make a professional life for themselves. And these are the small tidbits which I do, and let's see what more I can do for them. Thank you. Thank you very much. Ruzan, awaaz aa rahi meri? Okay. ऐसा कितने परसेंटेज ऑफ प्रोफेशनल पीपल है जो ये सोचते होंगे कि ये कम्युनिटी सर्विस, सोशल सर्विस, ये लायंस जो करते हैं फालतू का टाइम वेस्ट है और उससे हमारे प्रोफेशन में नुकसान हो सकता है और वी माइट लूज ऑन सम चांसेस, ऐसा आपको कुछ लगा? See, basically, I mean, this question is not at all valid. The reason being that this is nothing, let us say any sensible person or sensible person being any non-ordinary person would no way differ if you, and even if you're talking of Lions specifically, now to apna NGO ne apna sahab, Narendra Modi sahab jholawala keche, that's a different story. But talking of Lions, no way they would differ that this is such an old organization doing a lot of work. Tamaru souvenir jo, I was highly impressed. And yeah, je flags lehne beno gyan, tamhe je pravruti roke, I was highly impressed. So no way it can be even thought at a 0.01% also that this is not a valuable service or something happening. So I would not agree and I would not call this a valid question. Okay, तो हम आप सब अपनी अपनी पीठ एक बार वापस ठोक ले, क्योंकि कई लोग that's a wonderful thing. एक जो corporate social responsibility की जो बात आजकल काफी चल रही है, उसमें क्या आपको लगता है कि अगर हम वुमेन को ज्यादा इन्वॉल्व करें तो ज्यादा अच्छे से काम होगा या जैसे चल रहा है वैसे ठीक है? प्लीज सी सोशल सर्विस घनी बार एवं आपने थाय छे कि बहनों ने वधारे इन्वॉल्व करिए तो सारू रिस्पोन्सिबिलिटी आवे એટલે ડુઇંગ આવે પછી એક્સેપ્ટેડ ઓન એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન. So when it's dealing with human beings, it is all it's a fought for a woman who has a lot of patience. So women ma joso to men karte tani pase patience vadhare che, eni pase lagnishilta, compassion, passion, aa badhu vadhare che, etle this is the reason why I would personally feel ane so give her an opportunity. Yeah, so let us hug ourselves. Hug karo na, let us hug ourselves, come on. एक मुझे ये पूछना था कि आई मीन दैट्स अ पॉइंट व्हाट शी इज ट्राइंग टू मेक. अ लिटिल बिट कंफ्यूजन इज देयर कि चैरिटी करना चाहता है. चैरिटी आई ऑलवेज डोंट से चैरिटी इज जस्ट मनी. चैरिटी ऑल्सो टाइम इन काइंड इन यू पुटिंग योर टाइम. टाइम इज ऑल्सो वेरी इम्पोर्टेंट. आज की तारीख में मैंने ये समझाओ कि लोगों पास टाइम ओछो है, बराबर, करेक्ट के नहीं? टाइम इज मोर देन मनी इन टुडेज एरा. राइट, इट सॉरी, करेक्ट, ग्रेट. So time is very important. Now, undue use of charity. ये कौन कर? You undue use कौन कर से? खबर जे charity नो? जे charity handle कर से ये लोग को करे. Let's face that fact. जे charity आपे छे या जे time आपे छे तो ये तो है ना pure intention से आपे छे. अबे जे undue use थाई छे वे कई रीते use थाई छे. तो siphoning of that money. बरोबर? जे 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 मानस ये जे जे project मटे पैसा जवा जो ये काम मटे पैसा जवा जो ये जता नथी. So this is the undue use of charity which is very very natural. It is not supposed to happen like that and which is cheating. અને આપણા જે દેશી ભાષામાં કહીએ તો ભગવાન એનું સારું નહીં કરે, સમથિંગ લાઈક ધેટ. લેટ્સ એક્સેપ્ટ ધેટ. નો આપણે ફાઇનલી શું કહીએ છીએ કે ચીટિંગ છે, ભગવાન એનું સારું નહીં કરે. એની વધારે શું કરે જાણે કે આપણે લેટ્સ સે 2G CWGમાં થયું છે, હવે આપણે બધા જે બી લડતું કરસવા લગવા છે, બટ એઝ અ નોર્મલ હ્યુમન બિંગ આપણે શું કહી શકીએ છીએ? હું અને કીડા પડ્યા, બ્લા 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 બ્લા. યુ કેન ગો બિયોન્ડ ધેટ. લેટ્સ એક્સેપ્ટ ધેટ.
So coming back, but for that organization structure should have checks and balances. Janaki, let us say Lions Boy, we cannot ever think also. Because there are checks and balances. It's a charity, it's a normal charity. Either give it to some good firm, or pote karo. Jem beda bena kaun, gaina ghas khodao. Pote pela sukya garibo ne pela rug apo. Barobar pan karo. Evu na kaun, main logo ne eva bahana kaadta joya chhe. Ke yaar, aa to paisa khavai jaye chhe, etle mare charity nathi karvi. No, that is something wrong. Don't do like that. So always take care of that. Thank you.